જય હિન્દ મિત્રો, હું છું અલેશિયા અને ન્યૂઝ 11 ગુજરાતમાં આપનું સ્વાગત છે. મુંદ્રા નગરપાલિકાની નવી વોર્ડ રચનામાં મોટા તફાવત અને અન્ય ખામીઓના લીધે મુંદ્રાના જાગૃત નાગરિકો દ્વારા વિરુદ્ધ દર્શાવી આવેદન પત્ર આપવામાં આવ્યું. જોઈએ ન્યૂઝ 11 ગુજરાતની આ રિપોર્ટ. જય હિન્દ મિત્રો, આજે વાત કરવી છે મુંદ્રા નગરપાલિકા વિશે. મુંદ્રામાં નગરપાલિકા હવે આવી રહી છે તો બધું નવું નવું છે ગ્રામજનો માટે, રાજકીય પક્ષો માટે. કારણ કે આપણા પાસે આટલા વર્ષો સુધી ગ્રામ પંચાયત હતી, તો ગ્રામ પંચાયતના નિયમો અલગ અને નગરપાલિકાના નિયમો અલગ, તો થોડુંક બહુ અસમંજસ થાય છે સમજવામાં રાજકીય પક્ષોને પણ અને ગ્રામજનોને પણ. તો હમણાં ચૂંટણી આયોગ તરફથી કોઈક એવું જ નિર્ણય કંઈક લેવામાં આવ્યો છે જે સમજવામાં નથી આવતું કે આ આના પાછળનું શું કારણ હોઈ શકે. એક અલગ જ છે કે જેવી રીતના નિયમ એ છે કે અત્યારે બધા વોર્ડમાં ક્યાંક 5000 મત, ક્યાંક 4500 મત, ક્યાંક 5500 મત, અને એમાં નિયમ એવું પણ છે કે કંઈક 10% સુધું આપણું ફેરબદલ ચાલે. 5000 મત હોય ત્યાં 4500 મત હોય કે 4000 મત હોય તો 4500, એટલું 10% સુધીનું ડિફરન્ટ ચાલે છે. પણ અત્યારે ચૂંટણી આયોગ તરફથી અત્યારે આ જે મતદાર યાદીની રચના કરવામાં આવી છે એમાં એક વોર્ડ એવો છે મુંદ્રાનો કે જ્યાં 80% સુધીની મતલબ કે અંતર છે, 850 મત સુધી ખાલી ત્યાં કરવામાં આવ્યું છે. તો આ આ પ્રક્રિયા વિશે ખબર નથી પડતી, કોઈને નથી સમજાતું કે આના પાછળનું કારણ શું છે. આમના માટે આપણા અહીંયાના મુંદ્રાના જાગૃત નાગરિક ભરતભાઈ પાતારી આપણા સાથે અત્યારે સાથે છે. આપણે એમને પૂછશું કે ભરતભાઈ શું છે આમના પાછળનું કારણ અને આ બધું શું છું, તમને આવેદનપત્રની શું એવી જરૂરત પડી કે તમે આવેદનપત્ર આવવું પડ્યું. ઇમ્તિયાજભાઈ, 25 ઓગસ્ટના આપણે મુંદ્રા બારોઈ નગરપાલિકા જાહેર થઈ, ત્યારબાદ 3/4/9 આપણે અહીંયા પ્રાથમિક આદેશ આવ્યો, તો આદેશમાં વોર્ડ 7 બતાવવામાં આવ્યા મુંદ્રા નગરપાલિકાના, અને 7 વોર્ડમાં કોઈક વોર્ડમાં 5500ની વસ્તી બતાવવામાં આવી, કોઈકમાં 4500ની બતાવવામાં આવી, કોઈમાં 5300ની, કોઈની 4200ની. વસ્તીમાં બધે 10% તફાવત હતો અને વોર્ડમાં બધું બરાબર હતું. પણ જ્યારે ફાઇનલ આપણે મતદાર યાદી આવી તો જ્યાં 4300 મત બતાવ્યા છે, વસ્તી બતાવી છે, ત્યાં 851 મત બતાવે છે, અને જ્યાં 5800 જેટલી વસ્તી બતાવી છે ત્યાં મતદારો 49,524 છે, તો એ 80% જેટલું તફાવત છે. અને એમાં સમુદ્ર ટાઉનશીપ છે એ મતદાર યાદીમાં ક્યાંય દેખાડી જ નથી, એટલે આમાં થોડું છબરડું છે અને અસંતુલિત મતદાર યાદી છે. જ્યાં ગ્રામ પંચાયતના એક સભ્યને પણ ચૂંટવા માટે 700-800 મતની જરૂર પડતી હતી, ત્યાં શું નગરપાલિકાના 4 કાઉન્સિલરો આપણે 850 મતોમાં ચૂંટાઈ જશે તો આ યોગ્ય નથી. એના માટે મુંદ્રાના અમે જાગૃત નાગરિકોએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે, રાજ્ય ચૂંટણી આયોગને લખ્યો છે, મામલદારશ્રીને પણ અમે લેખિતમાં આપ્યો છે. આમાં સુધારો કરવામાં આવે અને વોર્ડ નંબર 1-7 તમામ વોર્ડો સંતુલિત કરવામાં આવે, જેથી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાના કામ કરવાની પણ સરળતા રહે અને મુંદ્રાના નાગરિકોને પોતાના પ્રતિનિધિ ગોતવામાં પણ સરળતા રહે. બધાએ વોર્ડ સંતુલિત કરવામાં આવે, ખરેખર એવું જ હોવું જોઈએ, નિયમ એ છે એવું જ હોવું જોઈએ. પણ આમના પાછળનું તમને શું લાગે છે, કારણ કે આ બધું કરવામાં આવ્યું તો એમના પાછળનું શું કારણ હોઈ શકે છે, શું કરવા માટે આવું બધું કરવામાં આવ્યું? એ વાત જોવા જઈએ તો સરકાર હમણાં જેમની હોય એમની થોડી કામ ચાલે, અહીંયાના રાજકીય આગેવાનો પણ કદાચ એમાં ભાગ ભજવી ગયા છે. આપણે 4/9/2020 આવેલો પહેલો પ્રાથમિક આદેશ હતો તો એમાં પણ આપણે જ્યાં જ્યાં આપણને લાગ્યો હતો ત્યાં આપણે વાંધાઓ અને સૂચનો આપણે આપેલા છે. અને મુંદ્રા શહેરમાંથી ફક્ત હું જ એકમાત્ર નાગરિક, જ્યારે રાજ્ય કક્ષાની રાજ્ય ચૂંટણી પંચની વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી ભુજમાં કલેક્ટરની અધ્યક્ષસ્થાને, ત્યારે હું હાજર રહ્યો હતો, ત્યારે પણ સૂચનો આપેલા હતા, ત્યારે પણ આપણા સચિવશ્રી હતા જે ચૂંટણી પંચના, તેમણે કલેક્ટરશ્રીને કીધું હતું કે આ ભાઈને પણ વિશ્વાસમાં લેજો અને સાથે એમના સૂચનો હશે યોગ્ય હશે તેને ગ્રાહ્ય રાખશો, તો તે માટે પણ અમે હાજર રહ્યા હતા. ત્યારબાદ એ પ્રાથમિક આદેશમાં ચૂંટણી પંચ પોતે જ જ્યાં જ્યાં બતાવે છે, દાખલા તરીકે આપણે નિયમ 10 જોઈએ તો નિયમ 10માં એવું લખેલું છે કે કોઈપણ વોર્ડમાં અનુસૂચિત જાતિના વોર્ડો હોય, મુખ્ય વોર્ડો જેમાં અનુસૂચિત જાતિની વધારે વસ્તી હોય, દાખલા તરીકે
ત્રણ વોર્ડ ગોતે, 1, 2, 3 અનુસૂચિત જાતિના બહુમતીવાળા વોર્ડો હોય એમાંથી જ્યાં સૌથી વધારે વસ્તી અનુસૂચિત જાતિની હોય તે વસ્તી પ્રમાણે અનુસૂચિત જાતિ માટેની બેઠક અનામત રાખવામાં આવતી હોય છે. તો એમાં નિયમ નંબર 10માં એવું નિયમ છે કે એકી સંખ્યામાં દાખલા તરીકે 1, 3, 5, 7 અને 9 એ બેઠક અનુસૂચિત જાતિની સામાન્ય અનામત હોય છે, જ્યારે બેકી સંખ્યાની 2, 4, 6, 8 અને 10 એ જે બેઠકો આવતી હોય છે એ અનુસૂચિત જાતિની મહિલા માટેની અનામત હોય છે. તો પ્રાથમિક આદેશમાં બધું યોગ્ય હતું. વોર્ડ નંબર 1ની બેઠક અનુસૂચિત જાતિ માટે સામાન્ય અનામત હતી. પાછળથી અમે એ માટે કાંઈ સૂચનો ના આપ્યા, કારણ કે જે નિયમ પ્રમાણે હતી એમાં કાંઈ સૂચન આપવા જેવું હોતું નથી. પાછળથી જ્યારે આખરી આદેશ આવ્યો ત્યારે એ બેઠક મહિલા અનામત કરી દેવામાં આવે છે. તો એ કોના હિસાબે કરવામાં આવ્યું છે અને કોના દબાવમાં કરવામાં આવે છે, કારણ કે આમાં નિયમનું ઉલ્લંઘન થયું છે. ચૂંટણી પંચ પોતે નિયમ 10માં બતાવે છે અને એ પોતે નિયમ 10નું ઉલ્લંઘન કરતું હોય છે, એ માટે પણ અમે લેખિતમાં ચૂંટણી પંચને, કલેક્ટરશ્રીને, મામલદારશ્રીને લેખિતમાં અરજી આપેલી છે. જોઈએ હવે એ બાબતે શું એ લોકો નિકાલ કરે છે એ વાતનો, નહીંતર પછી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે અથવા કોર્ટના દ્વાર ખખડાવવા માટે પણ અમારી લોકોની તૈયારી છે. ભરતભાઈ જેમ કહે છે કે નિયમનું ઉલ્લંઘન છે, તો કદાચ નિયમનું ઉલ્લંઘન હોય તો આ વસ્તુ ખરેખર બહુ ગંભીર કહેવાય કે જ્યાં કને નિયમના ઉલ્લંઘન થતા હોય. ભરતભાઈ, શું આના વિશે કોઈ પણ પગલાં લેવામાં નહીં આવે તો તમારા આગળનું શું રણનીતિ હશે, તમે શું કરશો આગળ? આમ જોવા જઈએ તો જ્યારથી નગરપાલિકા જાહેર થઈ છે ત્યારથી અમે સૂચનો આપ્યા છે બધે, અને મેં તો નકશો બનાવીને બધા વોર્ડમાં, દૂર દૂરના વોર્ડ નહોતા, નજીકના વિસ્તારોથી વોર્ડ થાય એ માટે મેં નકશો બનાવી તમામ વિસ્તારોના મતદારોને સમાવીને એમને આખા 7 પાનાનું આખું બંચ આપેલું છે. એ સંદર્ભે પણ કાંઈક એ લોકોએ ધ્યાન નથી લીધું. અને જો આ બાબતે અમારા જે નિયમ અમે કાયદામાં જ્યાં જોગવાઈઓ હોય એ જોગવાઈઓનું ઉલ્લંઘન થતું હશે અને કાયદાનું જ્યાં નિયમોનો, ચૂંટણી પંચના નિયમોનું જ્યાં ઉલ્લંઘન થતું હશે ત્યાં 100% હાઈકોર્ટમાં પણ જશું અને સૌ પ્રથમ તો એમના પાસે રજૂઆત કરશું. જો એ લોકો આપણી રજૂઆતો ધ્યાનમાં નહીં લે તો હાઈકોર્ટમાં જવું પડશે, તો અમે જવા માટે તૈયારી છે અમારી. હકીકતમાં જોવા જઈએ તો દરેક જાગૃત નાગરિકને આ કરવું જરૂરી છે. અગર નિયમનો ઉલ્લંઘન થાય છે તો જેમ ભરતભાઈ પગલાં ભરે છે એમ ભરતભાઈની સાથે સૌને ઊભો રહેવું જરૂરી છે. આમાં કોઈ પક્ષપાત નહીં ચાલે. તો ખરેખર ગંભીર વસ્તુ કહેવાય. આપણા સાથે ભરતભાઈ હતા, ખૂબ ખૂબ આભાર. કેમેરામેન પ્રકાશ રોશિયા સાથે હું છું ઇમ્તિયાઝ મોયડા, ન્યૂઝ 11 ગુજરાત. ઉમિયાજી ડાઇનિંગ હોલ જૂનાગઢ વાલા શોડમનો ઓડકાર. મુંદ્રામાં ગુજરાતી થાળીના શોખીનો માટેનું એક ઉત્તમ સ્થળ એટલે ઉમિયાજી ડાઇનિંગ હોલ. ઉમિયાજીના બાજરીના રોટલા એટલે મોજ પડી જાય. દરરોજ જમવામાં સ્વીટ, ફરસાણ, 3 શાક, બાજરીના રોટલા, રોટલી, પૂરી, દાળ ભાત, કઢી ખીચડી, છાસ પાપડ, સલાડ અને ચટણી. પાર્સલ સુવિધા અને પાર્ટી માટે ખાસ સુવિધા. ફેમિલી માટે ખાસ ફેમિલી હોલ. એસી, નોન એસી. હોટલ સેન્ટર પેલેસ, 0 Adani Port Road, મુંદ્રા, કચ્છ. સમગ્ર કચ્છમાં તમારા વેપાર અને ધંધા રોજગારની પ્રસિદ્ધિ માટે આપ અમારો સંપર્ક કરો. ન્યૂઝ 11 ગુજરાત, નંબર 9979016249, બીજા નંબર 6352229609.